નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પોથી ન્યૂઝ માં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં વાસણાના મંદિરમાં સરાજાહેર હત્યા. સકના દૈરામાં ગુજરાતનો કુખ્યાત ડોન રાજુ શેખવા. મંદિરમાં ખુલ્લેઆમ હત્યા. વેપારીને કોની સાથે હતું વેર? હત્યારાની ઓળખ. અમદાવાદના વેપારી સુરેશ શાહની વાસણા મંદિરમાં ગોળી મારી હત્યા. હત્યાના 8 દિવસ બાદ પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. 1993માં સાવરકુંડલા નગરપાલિકાના ચેરમેન જોરાવરસિંહ ભાવસિંહ ચૌહાણની પણ હત્યા કરી હતી. સમગ્ર ગુજરાતમાં કુખ્યાત ગણાતા રાજુ શેખવા માટે કોઈની હત્યા એ સામાન્ય બાબત બની ગઈ છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ મંદિરમાં સરેઆમ હત્યાના શકના દાયરામાં ગુજરાતનો કુખ્યાત ડોન રાજુ શેખવા. અમદાવાદના પાલડીના વાસણા વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિરમાં ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ શાહની સરેઆમ હત્યાથી વાસણા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યા કરીને આ હત્યારો ભાગી છૂટ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ આ હત્યાના પાછળ 4-5 નામો ચર્ચામાં છે. તેમાં શંકાના દાયરામાં ગુજરાતના કુખ્યાત ડોન રાજુ શેખવાનું નામ પણ શકના દાયરામાં ચર્ચા રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે પણ રાજુ શેખવાને શોધવા માટે ચક્રો ગતિમાન કરેલ છે. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ તરફથી અલગ અલગ ટીમો બનાવીને રાજુ શેખવાને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કરાયા છે. લોકવાહિકા મુજબ જાણવા મળેલ છે કે રાજુ શેખવા દેશ છોડીને દુબઈ અથવા વિદેશમાં ગમે ત્યાં રફુચક્કર થઈ ગયેલ છે. રાજુ શેખવાનો ઇતિહાસ જોઈએ તો નાનપણમાં માધ્યમિક અને કોલેજ કાર્યકાળ દરમિયાન એમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ સારી હતી. સ્પોર્ટ્સમાં તે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલ સુધી પ્રથમ સ્થાને મેળવેલ હતું. યોગા સ્થાને અને કરાટે તેમજ NCCમાં ટીમનું નેતૃત્વ કરેલું હતું. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જોબ મળતા તેમની પોસ્ટિંગ સાવરકુંડલા ખાતે થઈ હતી. આ દરમિયાન 1993માં સાવરકુંડલાનો કુખ્યાત અને નગરપાલિકાનો ચેરમેન જોરાવરસિંહ ભાવસિંહ ચૌહાણની સરેઆમ જાહેર ચોકમાં હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ તેમનું અંગત ઓછું હતું. સાવરકુંડલામાં સ્ત્રીઓને નાની કુંવારી દીકરીઓ પર ખુલ્લી લુખાગીરી જોરાવરસિંહ કરતો શિયળ લૂંટતો હતો તો FCIના નિવૃત્ત ઓફિસરની પણ સરજાહેરમાં હત્યા કરી હતી. જ્યાં સમાજને નુકસાન થતું હોય એવા અન્યાયો સામે હંમેશા લડતા રાજુ શેખવા ગમે ત્યારે તેની હત્યા કરી બિલકુલ અચકાતા નહીં. તાજેતરમાં વાસણામાં આવેલ મંદિરમાં FCIના કોન્ટ્રાક્ટર જેનું નામ પણ એકાદ બે હત્યામાં આવેલ છે અને રાજુ શેખવા પર પણ 2009માં ગોળીબાર કરાવીને રાજુ શેખવાની હત્યાનો પ્રયાસ કરનાર સુરેશ શાહની મંદિરમાં સરા જાહેરમાં હત્યા થયેલ છે, જેમાં પણ રાજુ શેખવાનું નામ શકના દાયરામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ, પોલીસ પોથી ન્યૂઝ, અમરેલી. રિપોર્ટ બાય મંથન માંડાણી. સુરેશ શાહ હત્યા કેસની તપાસ અમે લોકોએ જ્યારથી ચાલુ કરી છે ત્યારથી આ ધંધાકીય રાઇવલરીને કારણે આ ઇન્સિડન્ટ બનેલો છે. હકીકત છે, રાજેન્દ્ર શેખવા જે 1992 પહેલાંથી ગુનો કરતો આવેલો છે, ભૂતકાળમાં નાયબ મામલતદાર તરીકે અમરેલીમાં એ ફરજ બજાવતો હતો અને સાવરકુંડલા રહેતો હતો એના પરિવાર સાથે. એની જોડે અન્ય એમના જ્ઞાતિના પણ 2-3 માણસો જોડાયેલા હતા. ભૂતકાળમાં પણ હું જ્યારે ડેપ્યુટી SP હતો ત્યારે પણ મેં 3XBP એ ચલાવતો હતો, એ અંગેનો અમે લોકોએ ગુનો દાખલ કરી દીધેલો હતો અને એને અટક પણ કરી દીધેલો હતો. ત્યારબાદ જ 93 સાલમાં પણ એક કારડિયા રાજપૂતનું મર્ડર પણ એમ કરેલું હતું એણે, અને એ પણ અમે લોકોએ ડિટેક્ટ કરી અને એને અટક જે તે વખતે અમે કરેલો હતો. ત્યાર પછી પણ એનો ખૂબ જ ઊંડો ગુનાહિત ઇતિહાસ છે. બીજા 1 કે 2 મર્ડર બીજા પણ કરેલા છે અને આ ધંધાકીય રાઇવલરીને કારણે આ ઇન્સિડન્ટ બનેલો અને ભૂતકાળમાં શું થયું હતું એ બાબત તમે બધા અવગત છો જ. ખાસ કરીને રાજેન્દ્ર શેખવાની હેબિટ એવી હોય છે કે એ પોતે ગુનો કરી અને નાસી જાય અને કોઈપણ પ્રકારની ભાળ ના મળે. એટલે મોટાભાગે કલકત્તા, મુંબઈ, દિલ્હી, મદ્રાસ જેવા સ્થાનોએ 2-4-6 મહિના સુધી રહે અને પછી જરૂર પડે તો ગમે તેવું ત્યાં લિંક કરે પહેલાં અને પોલીસ અધિકારી આગળ રજૂ થાય એવી એની મોડસ ઓપરેન્ડી રહેલી છે. પરંતુ અમે
કોઈ પણ વ્યક્તિ રજૂ થાય એમાં અમને ઇન્ટરેસ્ટ નથી. એની સાથે બીજા 3 થી 4 આરોપીઓ જે છે એના નામ અમારી પાસે આવી ગયેલા છે. કોણે કોણે શું કામગીરી કરી છે એ બાબતે પણ પ્રાથમિક માહિતી અમને ઉપલબ્ધ છે. તપાસના હિતમાં હું એ લોકોના નામ જાહેર અત્યારે કરતો નથી, પરંતુ અમને એવી જે રીતે અત્યારે લાઈન દોરી મળી રહી છે એવી રીતે લાગે છે કે ટૂંક સમયમાં એનું સંપૂર્ણ આમ રહસ્ય તો ઉકેલાઈ ગયું છે, પરંતુ આરોપીઓ તાત્કાલિક અટક થશે.